મિત્રો, આજે આપણે અઘેડા વિશે માહિતી મેળવવાના છીએ. આયુર્વેદમાં અઘેડાની ગણતરી એક અત્યંત પ્રભાવશાળી છોડમાં કરવામાં આવી છે. આપણી ઘરની આસપાસ જંગલમાં કે ઘાસવાળા મેદાનમાં અઘેડાના છોડ ઉગેલા જોવા મળે છે. ચોમાસાની શરૂઆતમાં આ છોડ ઉગી નીકળે છે, શિયાળામાં તેના ઉપર ફૂલ આવે છે અને ઉનાળામાં તે પૂર્ણ રીતે વિકાસ પામી જાય છે. તેના ફૂલ ગુલાબી રંગની કળીઓથી ભરપૂર હોય છે. તેની અંદરના જે બીજ હોય છે તે ચોખાના દાણા જેવા હોય છે. તેને અઘેડાના તાંદુલ કહે છે. તેના પાંદડા સાવ નાના નાના હોય છે. અઘેડાના બે પ્રકાર જોવા મળે છે, સફેદ અઘેડો અને લાલ અઘેડો. પાણી પ્રાપ્ત હોય તો આ છોડ 2-3 વર્ષ જીવે છે. આ છોડ ઠંડી પ્રકૃતિ વાળો છે. આ છોડ દરેક જગ્યાએ જોવા મળે છે. સીધી ડાળીઓ ઉપર તેના બીજ થાય છે. કોઈ વ્યક્તિ આ છોડને બાજુમાંથી પસાર થાય તો આ બીજ તેના કપડા સાથે ચોંટી જાય છે. આપણે જોયું તેમ આયુર્વેદમાં અઘેડાની ગણતરી એક અત્યંત પ્રભાવશાળી છોડ તરીકે કરવામાં આવે છે. માટે આના આયુર્વેદિક ઉપયોગો ઘણા બધા છે, પરંતુ આપણે આજે આ વિડીયોમાં એના થોડા અને મહત્વના ઉપયોગો વિશે માહિતી મેળવીશું. અઘેડાની રાખમાં 13% ચૂનો, 4% આયરન, 305 ક્ષાર, 2% મીઠું, 2% ગંધક મળી રહે છે. તેના પાંદડાની રાખની તુલનામાં તેના છોડના મૂળની રાખમાં આ બધા જ તત્વો વધારે મળી રહે છે. અઘેડાના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રસવ પીડા બહુ જ ઓછી થાય છે. અઘેડાના મૂળનું દાતણ કરવાથી પેઢા મજબૂત બને છે. અઘેડાના બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી. મગજના અનેક રોગો ઉપર આ ખીર ઔષધિ તરીકે વપરાય છે. આપણે આગળ જોયું તેમ અઘેડાના બીજ ચોખાના દાણા જેવા હોય છે. તેને અઘેડાના તાંદુલ કહેવામાં આવે છે. કફ અને મેદસ્વિતામાં તેમજ ઝેરી જંતુના એટલે કે વિષ જેવા દંશમાં વપરાય છે. અઘેડાના મૂળિયા પાણીમાં નાખીને પીસીને તે પાણી પીવાથી પથરીની બીમારીમાં ખૂબ જ ફાયદો થાય છે. ચામડીના દરેક રોગમાં અઘેડાનો ઉપયોગ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. તેના પાંદડાને પીસીને ચામડી ઉપર લગાવવાથી ફોડલીઓ મટી જાય છે.